હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 6ની અંદર જે આપણું ચેપ્ટર ચાલુ છે માપન, એની અંદર આપણે આજે આગળ જઈએ. તો કે આગળ આપણે કીધે આવ્યા હતા કે એક્ઝામ્પલ નંબર 6 એ આપણે પૂરું કરીશું. આજે આપણે એક્ઝામ્પલ નંબર 7ની ચર્ચા કરવાના છીએ. તો એક્ઝામ્પલ નંબર 7 છે. એક્ઝામ્પલ નંબર 7 શું છે? તો કે ઇક્કી, પિંકી 75 મીટર લંબાઈની 75 મીટર લંબાઈની બાજુવાળા ચોરસ ખેતરની ફરતે દોડે છે. ફરતે દોડે છે જ્યારે જ્યારે બોમ્બ એક એક લંબચોરસ ખેતરની ફરતે દોડે છે જેની લંબાઈ એકસો 160 મીટર અને પહોળાઈ 105 મીટર છે. પહોળાઈ 105 મીટર છે. કોણ અને કેટલું વધારે દોડે? કોણ અને કેટલું વધારે દોડે છે? ચલો અહીંયા ધ્યાન આપીશું. બરાબર, એક વાર પહેલા રકમને બરાબર સમજી લઈશું કે પિંકી છે એ 75 મીટર લંબાઈના બાજુવાળા ચોરસ ખેતરની ફરતે દોડે છે. એટલે પિંકી નામની જે છોકરી છે એ ચોરસ ખેતર છે, ચોરસ ખેતરની ફરતે દોડે છે જેની લંબાઈ છે 75 મીટર. જ્યારે આ કોણ દોડે છે? પિંકી. બરાબર છે. અહીંયા બીજું ખેતર છે એ લંબચોરસ છે, એની લંબાઈ છે 160 મીટર અને પહોળાઈ છે 105 મીટર. કોણ દોડે છે? બોમ્બ. બરાબર છે. આ બે વ્યક્તિઓ દોડે છે. હવે બંને વ્યક્તિમાંથી કોણ વધારે દોડ્યું છે અને કેટલું વધારે દોડ્યું છે એ આપણે અહીંયા શોધવું છે. બરાબર છે. અહીંયા બરાબર સમજી લઈએ તો પિંકી છે એ 75 મીટર લંબાઈની બાજુવાળા ચોરસ ખેતરની ફરતે દોડે છે. તો પહેલા તો આપણે પિંકી કેટલું દોડી છે એ શોધીએ. બરાબર છે. તો એની લંબાઈ કેટલી આપી છે? 75 મીટર. બરાબર છે. તો ચોરસ ખેતરની પરી બરાબર 4 ગુણ્યા લંબાઈ થશે. બરાબર છે. તો 4 ગુણ્યા લંબાઈ એટલે કે 75 મીટર, 4 ગુણ્યા 75 તો 4 પંચુ 20, 20 ની શૂન્ય વધી પડશે 2, 4 શીખું 28 ને 2 30, 300 મીટર. કેટલા મીટર આવશે? 300 મીટર. જે 300 મીટર છે એ કોણ દોડે છે? પિંકી.
બરાબર છે 300 મીટર છે એ કોણ દોડે છે પિંકી દોડે છે હવે પિંકી 300 મીટર દોડે છે હવે કોણ છે બોબ એક લંબચોરસ ખેતરની ફરતે એ લંબચોરસ ખેતરની ફરતે દોડે છે તો બોબ કેટલું દોડે છે તો આપણે શોધીએ હવે કોણ બોબ બરાબર છે જ્યારે બોબ એ લંબચોરસ ખેતરની ફરતે દોડે છે એની લંબાઈ છે એની પહોળાઈ છે 105 મીટર તો લંબચોરસ ખેતરની પરિમિતિ બરાબર 2 × કૌંસમાં લંબાઈ પ્લસ પહોળ 2 × લંબાઈ એટલે કે 160 મીટર છે અને પહોળાઈ એટલે કે 105 મીટર બરાબર છે 2 × 160 + 105 કેટલા થશે 265 મીટર 265 × 2 200 અને 65 130 એટલે કુલ કેટલું થશે 365 × 2 530 ચલો બોબ છે એ 530 મીટર દોડે છે જ્યારે પિંકી છે એ 300 મીટર દોડે છે તો કોણ વધારે દોડે છે તો બોબ બોબ વધારે દોડે છે કેટલું તો 530 − 300 મીટર બરાબર 230 મીટર શું કરે છે વધારે દોડે છે બરાબર છે તો 230 મીટર છે એ વધારે દોડે છે કોણ દોડે છે બોબ બરાબર છે આગળ જોઈએ બીજા નંબરનું એક એક્ઝામ્પલ જોઈએ આઠમા નંબરનું એક્ઝામ્પલ છે જેની દરેક બાજુ 3 સેમીની છે જેની દરેક બાજુ 3 સેમીની છે તેવા તેવા નિયમિત પંચકોણની પરિમિત શોધો જો હવે જેની દરેક બાજુનું માપ છે એ 3 સેન્ટીમીટર છે બરાબર છે અને આપણે શોધવું છે નિયમિત પંચકોણની પરિમિતિ અહીંયા જોઈશું કે નિયમિત પંચકોણની પરિમિતિ માટે જોઈશું જેની દરેક બાજુ નિયમિત પંચકોણ છે એક આવો પંચકોણ હશે બરાબર છે જેની દરેક બાજુ છે એ 3 સેમી છે બરાબર છે જેની દરેક બાજુનું માપ એ 3 સેન્ટીમીટર છે તો આપણે શું કરવું છે એની
પરિમિતિ શોધવી છે. એટલે કે આપણને લંબાઈ આપેલ છે, કેટલી આપી છે? 3 સેમી. બરાબર છે, આપણને લંબાઈ આપેલી છે 3 સેન્ટીમીટર. તો આપણે હવે શું કહ્યું છે? નિયમિત પંચકોણની પરિમિતિ. તો નિયમિત પંચકોણની પરિમિતિ બરાબર 5 ગુણ્યા લંબાઈ, 5 ગુણ્યા 3 છે, 5 × 15 છે. બરાબર છે, તો નિયમિત પંચકોણની પરિમિતિ છે એ 15 સેન્ટીમીટર આવે છે. બરાબર છે, બિલકુલ ઈઝી છે. ચલો તમે એક આનો સ્ક્રીનશોટ લઈ લો. આગળ 9મા નંબરનું એક્ઝામ્પલ છે, જોઈએ. એક્ઝામ્પલ નંબર 9 છે કે નિયમિત ષટ્કોણની પરિમિતિ પરિમિતિ 18 સેન્ટીમીટર છે. 18 સેમી છે. તો દરેક બાજુની લંબાઈ શોધો. બરાબર છે, એક નિયમિત ષટ્કોણ છે જેની દરેક નિયમિત ષટ્કોણની તમને પરિમિતિ આપેલી છે. આપણે એની શું કરવી છે? દરેક બાજુની લંબાઈ શોધવી છે, જેની દરેક એટલે કે એક બાજુની એની લંબાઈ શું હશે. બરાબર છે, તો અહીંયા આપણને નિયમિત ષટ્કોણની પરિમિતિ આપેલી છે. તો નિયમિત ષટ્કોણ પરિમિતિ બરાબર 6 ગુણ્યા લંબાઈ. આપણે લંબાઈ શોધવાની છે, એટલે કે આપણે જવાબ પહેલેથી આપ્યો છે, એટલે કે આપણને નિયમિત ષટ્કોણની પરિમિતિ આપેલી છે અને આપણે શું શોધવાનું છે? લંબાઈ. બરાબર છે, તો માટે પરિમિતિ કેટલી આપી છે? 18 સેમી. અહીંયા શું આવશે? 6 ગુણ્યા લંબાઈ, અહીંયા 18 સેમી, અહીંયા 6 ગુણાકારમાં છે. તો આ બાજુ 6 ક્યાં આવશે? ભાગાકારમાં આવશે. બરાબર, તો 18 ભાગ્યા 6 બરાબર લંબાઈ. માટે 6 × 18 3 સેમી બરાબર લંબાઈ. તો આપણને નિયમિત ષટ્કોણની દરેક બાજુનું માપ 3 સેન્ટીમીટર હશે. ચલો આગળ એક
એક્ઝામ્પલ જોઈએ. ચલો હવે એક્ઝામ્પલ પૂરા થઈ ગયા છે આપણા, અને હવે આપણે છે સ્વાધ્યાય. આપણું 10.1 નું સ્વાધ્યાય છે. એમાં પહેલા નંબરનો દાખલો છે આકૃતિની પરિમિતિ શોધો. જો હવે સ્વાધ્યાયની અંદર પહેલા નંબરની જે આકૃતિ આપેલી છે એની પરિમિતિ શોધવાની છે. એક આવી આકૃતિ તમને અહીંયા બતાવેલી છે, બરાબર છે? તો આની એક તમારે પરિમિતિ શોધવી છે. અહીંયા છે 1 સેમી, અહીંયા છે 2 સેમી નું માપ છે, બરાબર છે? પછી અહીંયા માપ છે 5 સેમી, 4 સેમી અને 2 સેમી. જો અહીંયા હવે કયો આકાર છે આનો? એ આકાર પહેલા નંબર નું છે, એટલે એ આકાર ની પરી એ આકારની પરિમિતિ એટલે શું કરીએ છીએ? બધી બાજુનો સરવાળો, બરાબર ને? તો અહીંયાથી ચાલુ કરીએ તો કે 4 સેમી પ્લસ 2 સેમી પ્લસ 1 સેમી પ્લસ 5 સેમી. તો 4 ને 2 6, 6 ને 1 7, 7 ને 5 12 સેન્ટીમીટર એની પરિમિતિ થશે. એ આકારની પરિમિતિ એ 12 સેન્ટીમીટર થશે, બરાબર છે? હવે એક જે અઘરા આકારો છે એ જ લઈએ આપણે. કયો નંબરનો આકાર છે? ઈ, બરાબર છે? ઈ આકાર જોઈએ. ચલો ઈ આકારની પરિમિતિ છે, આકાર આવો છે, બરાબર છે? તો અહીંયા માપ છે 2.5 સેમી, અહીંયા માપ છે 2.5 સેમી, બરાબર છે? પછી આનું માપ છે 1 સેમી, આનું માપ છે 4 સેમી, આનું માપ છે 4 સેમી, અને આનું માપ છે જે આટલેથી આટલું માપ છે 0.5 સેમી, બરાબર છે? આનું માપ છે 0.5 સેન્ટીમીટર. આની પરિમિતિ શોધવી છે તો અહીંયા આપણે લખીશું કે ઈ આકારની પરિમિતિ બરાબર અહીંથી સ્ટાર્ટ કરીએ તો અહીંયા 1 સેમી, બરાબર છે? પછી અહીંયા જઈએ તો 4 સેમી પ્લસ 0.5 સેમી, અહીંયા જઈએ 2.5 સેમી, અહીંયા આવીએ 2.5 સેમી, અહીંયા ગયા 0.5 સેમી, અને અહીંયા 4 સેમી, બરાબર છે? ગણી અહીંયા 4 અને 1 5 5. જો હવે તમે ધ્યાન આપજો, 4 અને 1 5, 2.5 અને 2.5 એટલે 5 થશે. એટલે કે 4 ને 1 5, 5 ને 5 10, 10 ને 0.5 અને 0.5 એટલે 1. તો 5, 5 ને 5 10, અને આ બંને 10 ને 1 11, 11 ને 4 15 છે. હવે 0.5 અને 0.5 એટલે કેટલા થાય? 1. 2.5 અને 2.5 કેટલા થશે? 2.5 2.5 એટલે 5. 4 અને 4 8. 0.5 અને 0.5 એટલે 1. 8 ને 9, 9 ને 1 10, 10 ને 5 8 કેટલા થશે? 15, બરાબર છે? બાકીના છે ને બિલકુલ આના જેવા જ છે, સહેલા છે. અને એ બાકીના છે એ તમે ઘરે જાતે કરી શકો એવા છે.
બરાબર છે, તો આને જાતે કરે, બાકીના છે એ કરજો. બરાબર છે, બાકીનું જે સ્વાધ્યાયનો દાખલો નંબર બે છે, બે થી ત્રણ, બે થી કરીને છે 17 સુધી દાખલાઓ છે, એ આપણે આના પછીના જે વિડીયોમાં હશે એમાં તમને સમજાવીશ. ઓકે, આનો તમે એક સ્ક્રીનશોટ લઈ શકો છો.